નોવલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજું અને વિષય હિન્દી પાઠ 13મો આપણે સમજ્યા, એના શબ્દાર્થ કર્યા, ગુજરાતી કર્યો. હવે શું કરવાનું છે? તો કે હવે સ્વાધ્યાય. તો ચાલો પોતાની સ્વાદ ખોલો. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, અનુલેખન કરો. ગમે ત્યારે અનુલેખન કરો એમ કીધું હોય એટલે શું કરવાનું? જે લખેલું આપે છે એવું જ સામે લખવાનું, સુંદર અક્ષરે લખવાનું. કઈ પણ ભૂલ કરવાની નહીં, માત્રાની, ટપકાની, પૂર્ણ વિરામની, હિન્દીની માત્રા કરવાની હોય એ કાંઈ ભૂલ કર્યા વગર જેવું લખેલું છે તેવું જ સામેની લિપિમાં લખવાનું. પહેલા તમારે અનુલેખનના શબ્દ આવતા, હવે વાક્ય આવશે. તો આ ત્રણે ત્રણ વાક્યો છે એ ત્રણે ત્રણ લાઈનમાં લખી નાખવાના છે તમારી જાતે. પછી બીજો પ્રશ્ન છે, હિન્દી શબ્દની સામે ગુજરાતી શબ્દ લખો. તો આ પણ તમને આવડે, કારણ કે આપણે શબ્દાર્થ કર્યા જ છે. તેમ છતાં પણ મેં અહીંયા કરાયું છે. તો જુઓ, પહેલું છે પાણી, એટલે શું થાય? પાણી. બીજું છે લહર, તો શું થશે? મોજું. હસના, તો હસવું. હમે, તો આપણને. બરાબર. પછી પ્રશ્ન ત્રીજો છે, સમજો અને લખો. એમનામ નથી લખી નાખવાનું, ખાલી લખો નથી કીધું. શું કીધું છે? સમજો. સમજો એટલે સમજવાનું છે, જે ઉદાહરણ આપ્યા છે ને. તો જુઓ અહીંયા એમ આપ્યું છે, એક અને આ બધા જે શબ્દ છે એક જ વસ્તુને લાગુ પડે છે. આ જે બધા શબ્દ છે અને જાજી બધી વસ્તુ હોય એને લાગુ પડે છે. એવી જ રીતે અહીંયા પણ એક અનેક છે, અહીંયા પણ એક અનેક છે. તમારી શ્વામાં જુઓ છે ને, અને બબલી તમને ઉદાહરણ આપ્યા છે. જુઓ, તારા તો તારે, કિનારા તો કિનારે. બરાબર. તો તારા છે એ એક વચન છે, ખાલી એક જ તારો હોય તો બોલાય. અને તારે છે એ બહુ વચન છે, જે આપણે વધારે તારા હોય આકાશમાં ત્યારે બોલીએ. તો એને શું કહેવાય? કે જો ધ્રુવનો તારો એમ કહે, એટલે જાજા બધા તારા હોય જેને શું કહે? તારે. આકાશમાં બહુ જ સારે તારે ટીમટીમાં રહે છે. બરાબર. આ રીતના વાક્ય બને બહુ વચન. પછી કિનારા તો કિનારે. તો હવે આકાશ આવ સેલું છે, વિચારવાનું છું નથી કઈ. તો બચ્ચા તો બચ્ચે. આ બધું તમારે લખવાનું છે તમારી સ્વાની અંદર. આ જે લાઈન આપી છે દુધિયા લાઈન, બરાબર, એની નીચે. પછી પત્તા તો પત્તે. ઝાડના પાંદડા હોય ને એને હિન્દીમાં પત્તા કહેવાય. તો એની એનું બહુવચન શું થાય? જાજા બધા પાંદડા હોય તો પત્તે. એક બાળક હોય તો બચ્ચા, જાજા બધા બાળકો હોય તો બચ્ચે. ખીલોના, એક જ રમકડું હોય તો ખીલોના, વધારે રમકડા હોય તો ખીલોને. હમને બહુ સારે ખીલોને ખરીદે આપણે એમ કહ્યું. બરાબર. રાસ્તા રાસ્તે, લડકા લડકે, છાતા છાતે. બરાબર. હવે છે એક વચન ને બહુ વચન. પણ જો આ શબ્દો એવા છે કે એનું બહુ વચન એના એ જ થાય છે, એવું તમને સમજાવ્યું છે બે ઉદાહરણ આપીને. પેલું કીધું કે સમજો, તો બે ઉદાહરણ પેલા સમજવાના. આમાં કઈ ના કહ્યું તો આપણે નહીં કરવાનું. સાગર તો સાગર જ થાય, સાગર એ ન થાય. જાજા બધા દરિયા કઈ હોય તો એને કઈ સાગર એ ન લખાય, આપણે શું લખે? સાગર જ. પછી બાલક તો બાલક. પછી ફૂલ તો ફૂલ. શહર તો શહર, એમાં શહર ન કરાય આપણે. પછી પેડ તો પેડ. ફળ તો ફળ. બેલ તો બેલ. ઈશાન તો ઈશાન. આ જે શબ્દો છે એ જ શબ્દો તમારે સામે લખી નાખવાના છે. આ શબ્દો એવા છે કે જેનું બહુવચન એના એ જ થાય છે. હવે એના પછી જુઓ, એક અને અને. તો આમાં શું આપ્યું છે? લહર તો લહરે. જાજા બધા મોજા ઉછળતા હોય ને લહેરે કહેવાય. બહન તો બહને. કિરણ તો કિરણે. સડક તો સડકે. પુસ્તક તો પુસ્તકે. પેન્સિલ તો પેન્સિલે. ગાય તો ગાયે. રાત તો રાતે. બરાબર. તો આ એના બહુવચન છે. આપણે જે ઉદાહરણ જે આપ્યા હોય એ આપણે સમજવાના છે કે એક્ઝામ્પલમાં જે આપ્યું છે એ જ આપણે સમજી અને કરવાનું છે. બરાબર છે. તો અહીંયા પેજ નંબર 29 અને પાઠ 13મો આપણે પૂરો થયો. તમે આ વાક્યો લખી નાખજો અને 13માં પાઠ સુધી પૂરું કરી નાખજો. બરાબર. અહીંયા જ આપણે 13મો પાઠ પૂરો થાય છે. અસ્તુ.